श्रमिक अन्नपूर्णा योजना अंतर्गत बांधकाम श्रमिकों माटे पाटण जिल्लामां बे कड़िया नाका पर आज रोज भोजन केन्द्रनो शुभारंभ मंत्री बलवंतसिंह राजपूत ना द्वारा अने राजूलाबेन देसाई सहित पालिकाना प्रमुखना हस्ते करवामां आव्यो हतो, जेमां मात्र 5 रूपियाना टोकन दरे बांधकाम श्रमिकोनो पौष्टिक भोजन पूरु पाडवामां आवशे। जिल्लाना गणपति मंदिरनी बाजूमां आवेला सुभाष चौक अने गोळसरीना नाका पर वेपारीओए विरोध करता ऐतिहासिक 3 दरवाजानो छेल्लो राहदारी मार्ग बंद करी आ भोजन केन्द्रनो शुभारंभ करवामां आव्यो हतो। स्थानिक वेपारीओ अने शहेरीजनोए ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો હતો। શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર 5 રૂપિયામાં શ્રમિક તથા તેમના પરિવારોને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે, જેમાં રોટલી, શાક, કઠોળ ભાત, અથાણું, મરચા, ગોળ આપવામાં આવશે। સપ્તાહમાં એકવાર સુખડી આપવામાં આવશે અને 3 દરવાજાની અંદર શરૂ કરેલા કેન્દ્રનો રાજુલેન દેસાઈ અને પાલિકાના પ્રમુખ અને રિબિન કાપીને કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે મહેમાનોના હસ્તે શ્રમિકોને ભોજન આપવામાં આવ્યું હતું અને મહેમાનોએ પણ શ્રમિકો સાથે ભોજન ગ્રહણ કર્યું હતું। આ પ્રસંગે મહિલા આયોગના પુરુષ સદસ્ય રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે આજના શુભારંભ પ્રસંગે ઈ શ્રમ કાર્ડ કઈ રીતે બનાવવામાં આવે છે તદઉપરાંત તેના પર મળતા લાભો અંગે પણ લાભાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તો 3 દરવાજા ખાતે કેબિન મૂકીને જાહેર રસ્તો બંધ કરી દેવાતા રાજુલબેન દેસાઈએ આ અંગેની કેન્દ્રની શુભારંભ પ્રસંગે જાણ થઈ હોવાનું જાણી જણાવી પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર 2-3 દિવસમાં આ જાહેર રસ્તો ખોલાવી યોગ્ય જગ્યાએ કેબિન મૂકવામાં આવશે તેવી વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું। આજ રોજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા પાટણ શહેર ખાતે 2 જગ્યાએ સુભાષ ચોક અને અહીંયા મંદિર પાસે શ્રમિક અન્નપૂર્ણા યોજના એટલે કે બાંધકામ શ્રમિક અને તેમના પરિવારોને ફક્ત રૂપિયા 5માં ભોજન આપવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ ખૂબ જ પ્રશંસનીય યોજના ચાલુ કરવામાં આવી છે। સાથે સાથે ફક્ત ભોજન રૂપિયા 5માં આપવું એની સાથે આ લાભાર્થીઓને શિક્ષણ સહાય, પ્રસૂતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, વિદેશથી સહાય અને આકસ્મિક મૃત્યુ સહાયનો પણ લાભ મળશે। એના માટે એમને ઈ નિર્માણ કાર્ડ જે છે એ કઢાવવાનું રહેશે ઈ પોર્ટલ પરથી। સાથે સાથે આપણે જણાવી દઉં